स्टूडेंट्स धोरण नौना तमाम विद्यार्थियों मु जनता विद्यालय जाड़ियाना वर्चुअल क्लास थी हूँ नवीन भाई दवे हार्दिक स्वागत करूच बदाज भूलकाओ नौवा धोरणना एने गुड मॉर्निंग टू ऑल ऑफ यू। आज अंग्रेजी ना आ क्लास में आपणे बधाय कंजक्शन नवमा धोरणमां छे पांच कंजक्शन नो आजे आपणे अभ्यास करवो। वारंवार तमने रिपीटेडली कहूं छूं कंजक्शन एटले संयोजको इने कनेक्टिव पण कहे छे। कनेक्टिव मोबाइल में आपणे कनेक्ट शब्द थी तो बहुत परिचित छे जोड़वो कनेक्ट एटले जोड़वो अने कनेक्टिव एटले जे जोड़े ते संयोजक एटले संयोजन करे। तो आमां शुं जोड़वानी वात छे तो के बे वाक्योने जोड़वानी वात छे। संयोजकोनुं काम ज ए छे के बे वाक्यो आप्या होय अलग अलग वाक्य होय ए बे वाक्योने मीनिंगफुली जोड़वानुं काम करे। कई रीते जोड़े तो आ संयोजक के कोई पण संयोजक बे वाक्यनी वच्चे कड़ी बने अने वाक्यने मीनिंगफुल बनावे बे वाक्यने मीनिंगफुली जोड़े इने संयोजक कहेवाय। अने परीक्षामां ए संयोजकनो उपयोग करीने वाक्यने जोड़वानुं कहेवामां आवे के भाई एंड बट ओर सो देट अने सो देट એનો ઉપયોગ કરીને વાક્યને જોડો। તો બે વાક્યોના અર્થને તમે સમજો અને પછી વિચારો કે આમાંથી કયું સંયોજક મારે વાપરવું પડશે તો આ બે વાક્ય જોડાશે। એના માટે હું તમને એક્ઝામ્પલ્સ ઘણા બધા આપીશ એટલે તમને સરળતાથી સમજાય। તો આજે મુખ્ય એન્ડ બટ અને ઓર એનો અર્થ લખવો હોય તો એન્ડ એટલે અને ગુજરાતીમાં પણ આપણે સંયોજક તરીકે અને વાપરીએ છીએ। હું અને મારો મિત્ર અમે અને તમે ચા અને કોફી અમરેલી અને બગસરા બે વસ્તુ વચ્ચે અને કા બે વ્યક્તિ વચ્ચે જે કોમન ન હોય એની વચ્ચે આપણે એન્ડ મૂકીને એવા બે પ્રકારના વાક્યોને જોડીએ છીએ એમાં આપણે એન્ડનો ઉપયોગ કરીએ છીએ અને એના દ્વારા બે વાક્યોને કેમ જોડી શકીએ એ હું તમને સરળ દ્રષ્ટાંતોથી સમજાવીશ એક્ઝામ્પલ્સથી એટલે તમને સમજાઈ જશે। પછી એનો ઉપયોગ કરતા એના ફંક્શનનો ઉપયોગ કરતા આપણને આવડવો જોઈએ। એવા વાક્યો આપણે પોતે પાછા રચી શકવા જોઈએ બનાવી શકવા જોઈએ। બટ તો બટ બે વિરોધાભાસી વાક્યોને જોડે છે। અગાઉનો મેં દસમાનો વિડીયો જે બનાવ્યો હતો એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ એની અંદર બીજા ઘણા બધા ધો ઓલ ધો ઇવન ધો પછી બટ નેવરધલેસ સ્ટીલ એ બધા કન્જેક્શનની વાત કરી હતી એમાં બટ પણ હતું કે બટ બે વિરોધાભાસી વાક્યોને જોડે છે। પહેલા વાક્ય કરતા બીજા વાક્યનો અર્થ વિરોધાભાસી હોય ત્યારે એવા પ્રકારના વાક્યોને આપણે બટ સંયોજકથી આ કન્જક્શનથી જોડીએ છીએ। પછી ઓર ઓર એટલે અથવા આ અથવા આ ટી ઓર કોફી રમેશ ઓર મહેશ બોમ્બે ઓર કલકત્તા કોઈ પણ બે શહેર એ ગામ બે ચીજ વસ્તુ આ અથવા આ પેન અથવા પેન્સિલ ગામડું અથવા શહેર વિદ્યાર્થી અથવા શિક્ષક વગેરે। પછી આ સો ધેટનો ઉપયોગ કરતા શીખવાનું છે એનું ઉદાહરણ આપીશ ત્યારે તમને સમજાશે આ કેવા પ્રકારના બે વાક્યોનો જોડે છે તમને સમજ આપી દઉં। હું એમ કહું બે વાક્યો લખું કે આ દાખલો ખૂબ અઘરો છે પહેલું વાક્ય છે આ દાખલો ખૂબ અઘરો છે
બીજું વાક્ય લખો, ગણિતના શિક્ષક પણ એનો ઉકેલ લાવી શક્યા નહીં. તો આ સોને આપણે કેવી રીતે વાપરવાનું છે? એ બે વાક્યને જોડો, કેમ જોડવાના છે કે આ ગણિતનો દાખલો એટલો અઘરો છે કે ગણિતના શિક્ષક પણ એનો ઉકેલ લાવી શકતા નહીં. તો પેલા વાક્યમાં લખ્યું હોય કે ધીસ સમ, સમ એટલે દાખલો, ધીસ સમ ઇઝ વેરી ટિપિકલ. પણ જયારે સો જેટલી વાક્યને હું જોડું ત્યારે વેરી નીકળી જાય. મારે એમ જ કેવું છે કે આ દાખલો એટલો બધો અઘરો છે કે ગણિતના શિક્ષક પણ એને એનો ઉકેલ લાવી શકતા નહીં. એટલો અઘરો છે મને ભાર રૂપી કેવું છે. મતલબ જયારે એમ બોલું કે આ દાખલો એટલો અઘરો છે એનો મતલબ ખૂબ અઘરો છે. તો પેલા વાક્યમાં મેં વેરી મૂક્યું હોય, ધીસ સમ ઇઝ વેરી ડિફિકલ્ટ. પણ પછી સો મૂકીને વાક્ય જોડું ત્યારે નીકળી શું જાય? તો કે વેરી. તો સો ઉપર ભાર મૂકવાનો મતલબ બહુ અઘરો છે એટલે વેરી આવી ગયું. તો આ પ્રકારે સો એટલે ખૂબ કોઈ વસ્તુ ઉપર ભાર મૂકવા માટે, અને ધ્યાનનો અર્થ કરવાનો કે એટલો અઘરો છે કે આ વિદ્યાર્થી એટલો હોશિયાર છે કે આ વ્યક્તિ એટલો બુદ્ધિશાળી છે કે એવા પ્રકારના વાક્યોને જોડવા માટે આપણે સો ધેટ વાપરીએ છીએ. વચ્ચે બે અલગ અલગ વપરાય છે વાક્યમાં, સો અને ધેટ બે અલગ અલગ જગ્યાએ મુકાય છે અને વાક્યને મિનિંગફુલ બનાવે છે. કઈ રીતે બનાવે છે કે હું એક્ઝામ્પલ આપીશ, પછી તમને સમજાશે, પછી તમારે એવા વાક્યો બનાવવાના. પછી પાંચમું છે સો ધેટ. સો ધેટ અને સો ધેટમાં ફેર છે. આનો અર્થ થાય છે કેવા પ્રકારના વાક્યો વપરાય જેથી કરીને, આ સો ધેટનો અર્થ શું થાય, જેથી કરીને. હું કહું છું તમે મને મદદ કરો જેથી કરીને હું મારું કામ કરી શકું. તમે વહેલા સુઈ જાઓ જેથી કરીને તમે સવારે વહેલા જાગી શકો. તમે ઝડપથી ચાલો જેથી કરીને બસ પકડી શકો. આવા પ્રકારના વાક્યો માટે જેથી કરીને સો ધેટ જયારે ભેગું વપરાય ત્યારે એનો અર્થ થાય જેથી કરીને. ગુજરાતીમાં કહું ને આ સો ધેટ છે એ કેમ વાપરવું, વાપરીશ ત્યારે તમને એક્ઝામ્પલ દ્વારા ખ્યાલ આવશે. પરીક્ષામાં કઈ રીતે પૂછાય, ખાલી જગ્યાના રૂપમાં પૂછાય, તો તમારે એનો ઉપયોગ કરીને બે વાક્યને કઈ રીતે જોડવા એ તમને સમજાશે. આટલું ક્લિયર થઈ ગયું બાળકો? નોટ અને પેન લઈને ખાસ બેસવું, લાઈવ ક્લાસમાં બેઠા હોય એમ. એટલે તમે નોટમાં બધી વસ્તુ ટપકાવી શકો. હું જયારે ક્લાસ લઉં ત્યારે અમુક દસમા અને નવમા ધોરણના બાળકો છે એ લાઈવ ક્લાસ જોવે છે. ખબર કેમ પડે કે સાંજે ને સાંજે અથવા તો બીજે દિવસે એ છોકરાઓ હોમવર્ક કરીને પોતાની જાતે એ પ્રકારના વાક્યો બનાવીને મારા પર્સનલમાં મૂકે છે. અને અહીંયા મેં આપેલા ઉદાહરણો હોય એ ઉદાહરણો લખે છે અને પોતાની જાતે નવા ઉદાહરણો, બીજા પોતાની જાતે બનાવેલા ઉદાહરણો લખી અને મારા વોટ્સએપમાં પર્સનલમાં મને સેન્ડ કરે છે. એટલે મને ખ્યાલ આવે કે આ વિદ્યાર્થીએ, ભાઈએ કે બહેને, દસમા વાળો હોય કે નવમા વાળો હોય, એણે એફબી લાઈવ વિડીયો ખરેખર ધ્યાનથી જોયો છે અને હોમવર્ક કર્યું છે. આવું કરો ને તો અમને ધરપત રહે કે ચાલો છોકરાઓ ઘરે બેઠા બેઠા ભણે છે, ખરેખર શીખે છે. તો અમે જે મહેનત કરીએ છીએ એ દેખે લાગે. આટલા માટે તમને બધાને રિક્વેસ્ટ કે માત્ર, પહેલાં તો ઘણા બધા બાળકો તો જોતા જ નથી એફબી લાઈવ, કારણ કે અમને અહીં ખબર પડી જાય છે ટાસ્ક પૂરો કરીને જોઈએ કેટલા બાળકો જોડાયેલા હતા, તો તરત ખબર પડી જાય કે આ ટાસ્ક કેટલા બાળકો જોયો. અચ્છા, સમયની અનુકૂળતા ન હોય, તમે અત્યારે ન જોઈ શક્યા હોય, કદાચ લાઈવ ન જોઈ શક્યા હોય, તો જ્યારે તમે દિવસ દરમિયાન નવરા પડો ત્યારે દિવસ દરમિયાન કયા કયા ક્લાસ લેવાના, કયા કયા શિક્ષકોએ કયા વિષયમાં શું ભણાવ્યું એ વિડીયો કરીને તમે શાંતિથી જોઈ લો. થોડોક સમય ફાળવવો પડે, ઘરે બેસીને ભણવાનું છે.
परिस्थिति एवं प्रकार की है कि परिस्थिति ने अनुरूप अपने काम कर रहा है। अमे अति मथीय छे એ પ્રમાણે ઘરે બેસીને તમે મહેનત કરો તો રિઝલ્ટ ઓરિયન્ટેડ કામ થાય। અમને એમ થાય કે અમે ભણાવ્યું બાળકો સુધી પહોંચ્યું અને બાળકોને એમ લાગે કે અમે તે ઘરે બેઠા બેઠા પણ શીખ્યા। ઓકે, એટલે બધાને રિક્વેસ્ટ એટલી કે તમારી અનુકૂળતા પ્રમાણે જુઓ, પણ જુઓ અને શીખો, પછી વિકાસમાંથી એનું પ્રેક્ટિસ વર્ક કરો અને મને મોકલો, તો મને એમ થાય બાળકોએ કામ કર્યું છે। ચાલો આપણે આપણું કામ ઉદાહરણથી શરૂ કરીએ, આના ઉપયોગો શીખીએ। એન્ડ બટ અને ઓર એને સૌથી પહેલા શીખીએ। લેટ્સ બિગિન અવર વર્ક નાઉ, વોટ કાઇન્ડ ઓફ સેન્ટેન્સીસ કેન બી ક્રિએટેડ ઓર મેડ બાય યુઝિંગ એન્ડ, વોટ કાઇન્ડ ઓફ સેન્ટેન્સીસ કેન બી કનેક્ટેડ બાય યુઝિંગ એન્ડ। First, I will take the examples of and only. And નો ઉપયોગ કરીને બે વાક્યને કેમ જોડી શકાય? એટલે હું તમને બે બે વાક્યની જોડ પણ લખીને આપીશ અને પછી બે વાક્યને જોડીને પણ બતાવીશ, તો આ તમને સરળતાથી સમજાશે કે સંયોજક એન્ડ દ્વારા વાક્યોને કેમ જોડી શકાય। જો ઘણી વખત આવા બે પ્રકારના વાક્યો હોય, હું કોઈ પણ એક કરતા લઈ લઉં છું, કોઈ પણ એક કરતા લઈ લઉં છું, હું એમ કહું I sang a song. અહીંયા કરતા તરીકે I છે, જો I sang a song. પછી બીજું વાક્ય લખું I sang a ગઝલ. પેલા વાક્યમાં મેં સિંગ નું ભૂતકાળ લીધું, આ બે વાક્યો સાદા ભૂતકાળમાં છે, મેં તમને સાદો ભૂતકાળ તો ભણાવી દીધો છે, કરતા પછી ક્રિયાપદ ભૂતકાળ રૂપ પછી આર્ટિકલ હોય તો અને કર્મ। આઈ સેન્ડ એ સોંગ, પછી મેં લખ્યું આઈ સેન્ડ એ ગઝલ। હવે જુઓ આમાં સામાન્ય શું છે, કોમન શું છે? કરતા ગીતે મેં ગાયું છે અને ગઝલ પણ મેં જ ગાય છે, ગાનાર વ્યક્તિ એક જ છે, એટલે ગાનાર કોમન છે। જુઓ આઈ સેન્ડ એ સોંગ, આઈ સેન્ડ એ ગઝલ, તો અલગ શું છે? તો કે સોંગ અને ગઝલ ગાડા રૂપ છું, તો અહીંયા એન્ડની જરૂર નથી। હવે આપણને એમ કહેવામાં આવે કે આ બે વાક્યોને એક વાક્ય કરી નાખ, બે વાક્યોને જોડી દો મિનિંગફુલી અર્થસભર રીતે અને આ બે વાક્યોને એક વાક્યમાં ફેંકી નાખ, તો શું બને? કયો વાળો? હું એમ કહું આઈ sang a song and a ghazal. તો એન્ડ કોની વચ્ચે આવ્યું? સોંગ અને ગઝલ, જે અલગ અલગ છે, અલગ હોય એની વચ્ચે એન્ડ આવે। આઈ સેંગ એ સોંગ, આઈ સેંગ એ ગઝલ, પછી હું કોઈ એમ કે એન્ડ નો ઉપયોગ કરો, આપણે આ બે વાક્યો રહેવા દેવા નથી, આ બે વાક્યો એક વાક્ય કરી નાખવું છે। તો સેમ પણ કોમન છે, આઈ પણ કોમન છે, છે ને? તો કર્મ જુદા જુદા છે, ગીત અને ગઝલ, તો ગીત અને ગઝલ ની વચ્ચે એન્ડ આવે। હવે આનું ગુજરાતી કરો, પહેલું મેં ગીત ગાયું, મેં ગઝલ ગાય, હવે જોડું આઈ સેંગ એ સોંગ એન્ડ એ ગઝલ, એટલે કે મેં ગીત અને ગઝલ ગાયા, ગીત અને ગઝલ, એ સોંગ એન્ડ એ ગઝલ, આ બેની વચ્ચે એન્ડ આવે। આ બેને આપણે એન્ડ વડે જોડી દીધા, આ બે કોમન છે, આ બે કોમન છે, એની બીજી વાર લેવાની જરૂર નથી, તો વાક્ય સળંગ બની ગયું। એન્ડ મૂકીને બે વાક્યોને આપણે મિનિંગફુલી જોડી દીધા, આઈ સેંગ એ સોંગ એન્ડ એ ગઝલ। ક્યારેક એવું બને બાળકો, બોલો ક્યારેક કેવું બને કે કર્મ એક હોય અને કર્તા અલગ અલગ હોય? ક્યારેક એવું બને કે આમાં
कर्म अलग अलग था तेरे काम हो जो राधा ड्रू ए पिक्चर राधाए चित्र दौर्यु पछी बीजू वाक्य होय मीना ड्रू ए पिक्चर દોરવાની ક્રિયા પણ કોમન છે આ દોનું ભૂતકાળ ડ્રીવ રાધા ડ્રીવ અ પિક્ચર અને મીના ડ્રીવ અ પિક્ચર તો ડ્રીવ કોમન છે એની વચ્ચે એન નહીં આવે પિક્ચર કોમન છે એની વચ્ચે પણ એન્ડ નહીં આવે અલગ શું છે તો કે રાધા અને મીના વાક્યના કર્તા અલગ અલગ છે ક્રિયા કરનાર અલગ અલગ છે અલગ અલગ હોય એને આપણે એન્ડ થી જોડવાનું હવે જો આને જોડીએ શું બને રાધા એન્ડ મીના બે ચિત્ર દોર્યું છે બે જણ બે રાધાએ પણ ચિત્ર દોર્યું છે મીનાએ પણ ચિત્ર દોર્યું છે બરોબર તો રાધા એન્ડ મીના ડ્રુ પિક્ચર રાધા અને મીના બે ચિત્ર દોર્યા રાધા એન્ડ મીના કરું છું ત્યારે આ કર્તા બની જાય છે દે ખાલી મીના હોય કે ખાલી રાધા હોય તો જુદી વાત છે પણ હું રાધા એન્ડ મીના એમ મૂકું ત્યારે એનો અર્થ થાય છે એનો કર્તા બની જાય છે ત્રીજો પુરુષ બહુવચન હી અને સી અથવા સી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ધે બે ચિત્રો દોર્યા છે હું ચિત્રનું બહુવચન કરી નાખું રાધા એન્ડ મીના ડ્રુ પિક્ચર્સ બે ચિત્રો દોર્યા તો અહીંયા રાધા અને મીના એની વચ્ચે મારે એન્ડ મૂકવાનું આ એન્ડ વડે બે વાક્યોની કેમ જોડવા તો તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે એન્ડ વડે વાક્ય જોડો ત્યારે કર્મ સમાન હોય ક્રિયાપદ સમાન હોય અને કર્તા અલગ હોય તો કર્તા વચ્ચે કર્તા સમાન હોય ક્રિયાપદ સમાન હોય પણ કર્મ અલગ હોય તો કે કર્મની વચ્ચે એન્ડ મૂકીને વાક્યને આ રીતે એક બનાવી શકાય ત્રીજી વસ્તુ ત્યારે કેવું બને કે બધું અલગ અલગ હોય બે ની ક્રિયાઓ જ અલગ અલગ હોય આમ હોય કે આઈ ડ્રાઈવ એ કાર આઈ ડ્રાઈવ એ કાર હું કાર ચલાવું છું અને બીજું વાક્ય યુ ડ્રો અ પિક્ચર ચલાવવા બે વાક્યો છે આમાં જો કર્તા અલગ છે કોમન નથી ક્રિયાપદ એ કોમન નથી કર્મ એ કોમન નથી બધું અલગ અલગ છે આવા બે પ્રકારના વાક્યને જોડવો હોય તો તમે એન્ડ ને ક્યાં મૂકશો આવા બે વાક્યોને એન્ડ દ્વારા જોડવા હોય તો કેમ જોડી શકાય તો બે વાક્યની વચ્ચે એન્ડ મૂકી દેવાનું સિમ્પલ આ વાક્યને કેમ જોડવાનું અહીંયા એન્ડ મૂકવાનું જો આઈ ડ્રાઈવ અ કાર એન્ડ યુ ડ્રો અ પિક્ચર બે ની પ્રવૃત્તિ અલગ અલગ છે કરતા અલગ છે ક્રિયાપદ અલગ છે કર્મ અલગ છે હું કાર ચલાવું છું અને તમે ચિત્ર દોરો છો આઈ ડ્રાઈવ અ કાર એન્ડ યુ ડ્રો અ પિક્ચર બે ની ક્રિયાઓ અલગ અલગ હોય ત્યારે એન્ડ બે વાક્યોની વચ્ચે આવે અન્ડરસ્ટેન્ડ એન્ડ દ્વારા આપેલા બે વાક્યોને સિમ્પલી કેમ જોડાય એ હું તમને સમજાવી રહ્યો છું ઘણા બધા એક્ઝામ્પલ આપી શકાય
ઘણા બધા એક્ઝામ્પલ તમારી જાતે તમે હવે આવા વાક્ય ન બનાવી શકો. મેં અહીંયા આ લીધું છે, તમે કરતા બદલી નાખો, તમે ક્રિયાપદ બદલી નાખો, તમે કર્મ બદલી નાખો, નવા બે વાક્યો તમે બનાવો, પછી એન્ડ મૂકીને જોડો. પછી એક વખત તમને એન્ડ નો ઉપયોગ કરતા આવડી ગયો, પછી એન્ડ વાળા વાક્યો જાતે બનાવો. હું એમ કહું, આઈ એન ધડુક સર વેન ટુ સુરત, યુ એન્ડ યોર ફાધર વેન ટુ બોમ્બે, યુ એન્ડ યોર સિસ્ટર ટુક ડિનર એટ 8 o'clock. બરોબર. આવા નવા નવા વાક્યો, ક્યાંય કર્મ અલગ હોય, ક્યાંય કરતા અલગ હોય, ક્યાંય કોઈ વસ્તુ કોમન ન હોય, એવા ત્રણેય પ્રકારના વાક્યો આ પ્રકારના તમારી જાતે બનાવશો. તમારે જાતે બનાવો ત્યારે તમારે કેટલી બાબતનું ધ્યાન રાખવાનું કે પાંચ વાક્યો એવા બનાવવાના કે જેમાં કરતા કોમન હોય, કરતા કોમન હોય અને કર્મ અલગ અલગ હોય. પાંચ વાક્યો એવા બનાવવાના કે કરતા અલગ અલગ હોય, ક્રિયાપદ ને કર્મ કોમન હોય, સરખા હોય. અને પાંચ વાક્ય એવા બનાવવાના કે કઈ સરખું ન હોય, બે વાક્યોના કરતા ક્રિયાપદ કર્મ બધું અલગ અલગ હોય, તો એને વચ્ચે એન્ડ મૂકીને આ રીતે જોડવાના. એનું પ્રેક્ટિસ પર તમે ઘરે બેસીને શાંતિથી તમારી જાતે કરો, ન સમજાય ત્યાં મને પૂછો, તો તમને ખરા અર્થમાં એ વસ્તુ આવે. ચાલો આપણે ચાલો હવે બટ એન ની વાત પૂરી થઈ. એમ તમને સમજાઈ ગયો છે એમ માનું છું. હવે લઉં છું બટ. તો બટ વડે બે વિરોધાભાસી વાક્યો જોડવાના. બે વિરોધાભાસી એટલે બે વાક્યોનો અર્થ વિરોધ વાળો હોય. તમને સ્પષ્ટ વિરોધાભાસી વાક્ય છે એમ દેખાય, કોન્ટ્રાસ્ટ. તો એક વાક્ય આમ જુઓ, હું એમ કહું મહેશભાઈ ઇઝ રિચ. પેલું વાક્ય પૂરું થઈ ગયું. મહેશભાઈ પૈસા પાત્ર છે, પૈસા વાળા છે, ધનવાન છે. બીજું વાક્ય લખું, હી ઇઝ વેરી ગ્રીડી. મહેશભાઈ પૈસા પાત્ર છે. બીજું વાક્ય, હી ઇઝ વેરી ગ્રીડી. ગ્રીડી એટલે લોભી, એ ખૂબ લોભી છે. રામે વિરોધાભાસી વાક્યો છે એમ કેમ કહેવાય કે ભાઈ મહેશભાઈ પૈસા વાળા છે, ધનવાન છે. ધનવાન વ્યક્તિ હોય એ ખરેખર ઉદાર હોવી જોઈએ ને, ઉદાર એટલે જનરસ. મહેશભાઈ ઇઝ રિચ, સો મહેશભાઈ મસ્ટ બી જનરસ. બટ હી ઇઝ નોટ જનરસ. ખરેખર ઉદાર હોવા જોઈએ પણ પૈસા વાળા છે તો એ પાછા ઉદાર નથી. છે કેવાય, હી ઇઝ વેરી ગ્રીડી. ગ્રીડી એટલે લોભી. તો આ બે વિરોધાભાસી વાક્યો છે. આવા બે વિરોધાભાસી વાક્યોને જોડવા હોય તો તમે બે પ્રકારે જોડી શકો. એક તો તમે પહેલા વાક્યનું પૂર્ણ વિરામ કાઢી નાખો અને અહીંયા બટ મૂકી દીધું. હવે આ વાક્ય અહીંયા તમે બટ મૂકી દો છો પૂર્ણ વિરામ કાઢી, એનો મતલબ હવે વાક્ય સળંગ થઈ ગયા છે. વાક્ય સળંગ થઈ જાય તો આ વાક્ય જ્યારે જુદા હતા ત્યારે એચ કેવો હતો, કેપિટલ. પણ જ્યારે વાક્યને તમે જોડી દો ત્યારે અહીંયા એચ સ્મોલ થઈ જાય, તો જ વાક્ય સળંગ થયું છે એમ કહેવાય. બટ પછી વાક્ય સળંગ હોય તો અહીંયા એચ કેપિટલ આવવો જોઈએ ને. આ હોય તો કેપિટલ રહે, આઈ કોઈ દિવસ નાનો સ્મોલ થાય નહીં, પણ એચ સ્મોલ થાય. હવે વાક્ય વાંચો, મહેશભાઈ ઇઝ રિચ બટ હી ઇઝ વેરી ગ્રીડી. આમ તમારે આખું વાક્ય જોડવું હોય તોય જોડી શકો. તમને એમ થાય મહેશ મારે આના કરતા ટૂંકું કરી નાખવું છે, વાક્યનો અર્થ તો તોય સમજાઈ જવાનો છે, તો તમે આમ પણ કરી શકો. જો આમ જોડો, બે વાક્ય લખજો નોટમાં, મહેશભાઈ ઇઝ રિચ બટ ગ્રીડી. મહેશભાઈ પૈસા વાળા છે પણ લોભી છે. સમજાય છે?
महेश भाई इज रिच बट ग्रीडी। महेश भाई पैसा पात्र से छता लोभी है, परंतु लोभी है। हम बीजा वाक्य आपणे अहीं जोईए, जेनो विरोधाभासी अर्थ थतो होय तो आथी उल्टू वाक्य लई आवे। के उल्टू वाक्य लईए के चिमन भाई इज वेरी पुअर, चिमन भाई बहु गरीब छे। उदाहरण तरीके अने बीजू वाक्य ही इज वेरी जनरस। जनरस એટલે ઉદાર, જી એન ઈ આર ઓ યુ એસ। ચિમનભાઈ બહુ ગરીબ છે, બીજું વાક્ય એ ખૂબ ઉદાર છે। તો ખરેખર ચિમનભાઈ ગરીબ છે તો એ લોભી હોવો જોઈએ। ગરીબ માણસ લોભ કરતો હોય તો આપણે માનીએ બરોબર છે, પૈસા પાત્ર માણસ લોભ કરે તો નવાઈ લાગે, અને ગરીબ માણસ ન કરે કરકસર કે લોભ તો નવાઈ લાગે। તો ચિમનભાઈ ખરેખર ગરીબ છે તો ખરેખર એ લોભી હોય તો બરોબર છે, પણ એવું નથી। જો અહીંયા વિરોધાભાસ છે કે ચિમનભાઈ ખૂબ ગરીબ છે પણ છતાંય કેવા છે, ઉદાર છે। આવા બે વિરોધાભાસી વાક્યોને જોડવા માટે અંગ્રેજીમાં આપણે બટ નો ઉપયોગ કરીએ। આ બે વાક્યોને જોડવા હોય તો, મીનિંગફુલી જોડવા હોય તો, તો કે અહીંયા બટ પેલું વાક્ય પૂરું થયું એટલે બટ મૂકી દેવાનું। હવે અહીંયા એચ કેવો કરી રાખવાનો, સો, કારણ વાક્ય સળંગ થઈ ગયું। બટ છે એ બે વાક્યની વચ્ચે સાંકળ કડી બની ગયું। હવે વાક્ય વાંચો, ચિમનભાઈ ઇઝ વેરી પુઅર બટ હી ઇઝ વેરી જનરસ, એમ લખો તોય ચાલે, પણ તમને એમ કે મારે ટૂંકમાં વાક્યનો સાર કહી દેવો છે, પણ કોઈ વિદ્યાર્થી આમ સમજે આમ જોડે, ચિમનભાઈ ઇઝ વેરી પુઅર બટ જનરસ। ચિમનભાઈ ઇઝ વેરી પુઅર બટ જનરસ, એ ગરીબ છે પણ ઉદાર છે। તો બટ વડે તમે જોડી શકો છો, હજી તમને દ્રષ્ટા કરો। અશોક ઇઝ અ વેરી બ્રાઇટ સ્ટુડન્ટ, અશોક ખૂબ તેજસ્વી વિદ્યાર્થી છે। બીજું વાક્ય, હી કાન્ટ સ્કોર ગુડ માર્ક્સ। આવા ઘણા બધા દ્રષ્ટાંતો એક્ઝામ્પલ આપી શકાય। અશોક ખૂબ તેજસ્વી વિદ્યાર્થી છે, અશોક ઇઝ અ વેરી બ્રાઇટ સ્ટુડન્ટ। બીજું વાક્ય, હી કાન્ટ સ્કોર ગુડ માર્ક્સ, એ સારા ગુણ મેળવી શકતો નથી। જો ખરેખર ખૂબ બ્રાઇટ સ્ટુડન્ટ હોય તો અશોક સારા ગુણ મેળવી શકવો જોઈએ ને, હોશિયાર છે તેજસ્વી છે પણ પાછો સારા ગુણ મેળવી શકતો નથી, એ બે વિરોધાભાસી વાક્યો છે। આવા પ્રકારના કોઈ પણ બે વિરોધાભાસી વાક્યોને જોડવા માટે બટનો ઉપયોગ થાય। એટલે આને જોડવું હોય તો આની અંદર તમારે પહેલું વાક્ય પૂરું થાય, આ પહેલું વાક્ય અહીં પૂરું થયું ત્યાં બટ મૂકી દેવાનું, અને બીજા વાક્યની અંદર એચને કેવો કરી નાખવાનું, સ્મોલ, તો જ ખબર પડે હવે આ વાક્ય બે નથી, આ વાક્ય એક છે। બે માંથી વાક્યને એક બનાવી નાખવાનું છે, અને મીનિંગફુલ સંયોજકનું કામ જ છે કે બે વાક્યોને વચ્ચે કડી બનીને મીનિંગફુલી જોડી દે। હવે વાક્ય વાંચીએ આપણે શું બને, અશોક ઇઝ અ વેરી બ્રાઇટ સ્ટુડન્ટ બટ હી કાન્ટ સ્કોર ગુડ માર્ક્સ, અશોક ખૂબ જ તેજસ્વી વિદ્યાર્થી છે પરંતુ તે સારા ગુણ મેળવી શકતો નથી। ખરેખર તો મેળવી શકવો જોઈએ પણ મેળવી શકતો નથી, તો એ વિરોધાભાસી વાક્યો છે। સમજાય છે? એક્ઝામ્પલ્સ તો
જેટલા આપવા હોય એટલા આપી શકાય. આપણો પીરિયડ પાછો બહુ લાંબો થઈ જાય, બહુ ખાસ લાંબો થઈ જાય, કલાક સુધી ભણાવવું તો ખૂટે નહીં. હમણાં આપણો લાઈવ ક્લાસ બેઠો હોય, તમે સારા વિદ્યાર્થી બેઠા હોય, તો એમાં આપણને બહુ સમય ઓછો લડે. એમાં કદાચ આખા પીરિયડમાં હું તમને દ્રષ્ટાંત જ આપ્યા કરું, તમારી બે પાના ભરીને દ્રષ્ટાંત લખો અલગ અલગ પ્રકારના, તો વધારે મજા આવે. જ્યારે ઓનલાઈન ક્લાસ ચાલતો હોય એની અંદર ક્લાસ બહુ લાંબો થાય તો તમને જોવાનો પણ કંટાળો આવે. એટલે મુખ્ય વસ્તુ તમને સમજાઈ જાય સરળતાથી, એ મારો હેતુ છે. પરીક્ષામાં તમને દાખલા તરીકે આવું વાક્ય હોય અને અહીંયા ખાલી જગ્યા આપી હોય, અહીંયા ખાલી જગ્યા હોય, સમજી લેજો બરોબર. અને કૌંસમાં આપ્યું હોય એન્ડ બટ ઓર, તમારે માત્ર સાચો વિકલ્પ આ ખાલી જગ્યામાં મારે એન્ડ મૂકવું, બટ મૂકવું કે ઓર મૂકવું, એ સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યામાં મૂકો. એક સાચો મૂકો એટલે એક ગુણ. તમારી ચકાસણી ક્યાં થાય કે વિદ્યાર્થીને બે વાક્યો વાંચીને સમજાય છે કે આ બે વાક્યોને જોડવા માટે આમાંથી કયું સંયોજક લેવું પડે. તો તમને સ્પેલિંગ આવડવા પડે બાળક, આ બે વાક્યોને તમારે સમજવા પડે. અશોક ઇઝ અ વેરી બ્રાઇટ સ્ટુડન્ટ, અશોક વર્ક્સ વેરી હાર્ડ, ગમે વાક્ય હોય છતાં એ સારા ગુણ મેળવી શકતો નથી. આ બે વિરોધાભાસી વાક્યો છે, માટે મારે અહીંયા વિકલ્પ પસંદ કરવાનો આવે તો મારે અહીંયા બટ લેવું પડે. સાચો વિકલ્પ બટ છે, આમાં એન્ડ કે ઓર મૂકી શકાય નહીં. એ તમારા મગજમાં સ્પષ્ટ થઈ જવું જોઈએ, તો તમે સમજીને વિકલ્પ મૂક્યો છે. હનુમાનજીનું નામ લઈને ઘણા બાળકો એમ કે ત્રણમાંથી એક તો હોય છે એટલે પોતાને બી વાક્ય વાંચે નહીં, વાક્યને સમજે નહીં, અને એના મગજમાં આવે એ મૂકી દે. બાજુવાળા એન્ડ કર્યું હોય તો ઊંચો થઈ એમાંથી એન્ડ મૂકી દે. પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે બાળકો. એટલા માટે તમને ભણાવીએ છીએ કે ભાઈ આમાં મારે વિકલ્પ કયો પસંદ કરવાનો છે, એન્ડ બટ કે ઓર. તો બટ તો શું કામ બટ તમે મૂકો છો એ તમને ખબર હોવી જોઈએ, જ્યારે તમે બટ મૂકો ત્યારે, તો તમને ખરા અર્થમાં એ વસ્તુ આવડે છે. ટૂંકા ટૂંકા વાક્યો તમારી જાતે બોલી શકવા જોઈએ, તમે લખી શકવા જોઈએ, તો તમને જે તે કન્જક્શન છે, કનેક્ટિવ છે, એનું ફંક્શન તમારા મગજમાં બરોબર છે એવું નક્કી થાય. ખ્યાલ આવી ગયો? એમ ઘણી વખત એન્ડ વાળું વાક્ય આપ્યું હોય આ જ પ્રમાણે, અને આ ત્રણ વિકલ્પ જ આપ્યા હોય એન્ડ બટ અને ઓર, તો અમુક ખાલી જગ્યા ને અમુક વાક્ય એવો આવે એની અંદર અહીંયા એન્ડ આવતું હોય, અમુક વાક્યમાં ઓર આવતું હોય. તમારે શું બુકિંગ ખાલી જગ્યા પૂરવાની છે એ તમે એમાં પરફેક્ટ હોવા જોઈએ, કોન્ફિડન્સથી મૂકવા જોઈએ સમજ્યા પછી, તો તમારા ગુણ જાહેર નહીં, તમને ખરાબમાં વ્યાકરણ આવડે છે એવું અમે સમજી જઈએ. ઓકે ચાલો હવે આગળ ચાલીએ. કન્જક્શન નંબર 3 એટલે કે ઓર. ઓર દ્વારા કેવા વાક્યને જોડી શકાય, કેવા વાક્યને ઓર દ્વારા જોડી શકાય ઓર નો ઉપયોગ કરીને? ઓર એટલે અથવા, એન્ડ એટલે અને, બટ એટલે પરંતુ, અને ઓર એટલે અથવા. એમાં તમને હું એમ કહું કે ટેક ધીસ પેન, હું આજના વાક્ય બનાવું આ પેન લ્યો, પછી એમ કહું ના ટેક ધીસ પેન્સિલ, આ પેન્સિલ લ્યો. તમારે બે લેવાના નથી, બે માંથી એક લેવાનું છે, કા પેન લ્યો કા પેન્સિલ લ્યો. તો આની અંદર પેન અને પેન્સિલ એ બે અલગ પડે છે. ધીસ કોમન છે, ટેક પણ કોમન છે. કોમન જે આવે ને ત્યાં કોઈ દિવસ કન્જક્શન આવે નહીં. તો અહીંયા આપણે ઓર કોની વચ્ચે મૂકવું પડે? પેન અને પેન્સિલ. હવે આપણને એમ કે ઓર નો ઉપયોગ કરીને આ બે વાક્યોને જોડો. અત્યારે બે વાક્યો અલગ અલગ છે, હવે બે વાક્યોને જોડો હોય તો ટેક ધીસ પેન ઓર પેન્સિલ. પેન
અને પેન્સિલ વચ્ચે ઓર આવે કા પેન લ્યો અથવા પેન્સિલ લ્યો ઓકે બીજું કાળના સંદર્ભમાં આપણે એને સમજીએ કોઈ પણ ટેન્સનું વાક્ય હોય હું એમ કહું કે સુરેશ સુરેશ સ્પોક ઇંગ્લિશ પછી વાક્ય લો હરેશ સ્પોક ઇંગ્લિશ બે વાક્યો છે જો આ બે વાક્યોને આપણે કન્જંક્શનનો ઉપયોગ કરીને એક બનાવવાના છે અને ઓર એની વચ્ચે કડી બનશે અને મીનિંગફુલ વાક્ય બનાવશે તો આની અંદર જો ઇંગ્લિશ કોમન છે સુરેશ પણ અંગ્રેજી બોલ્યો હરેશ પણ અંગ્રેજી બોલ્યો બોલવાની ક્રિયા છે એ કોમન છે હરેશ સ્પોક એન્ડ સુરેશ સ્પોક પણ સુરેશ એન્ડ હરેશ સ્પોક ઇંગ્લિશ તો અલગ કોણ પડે છે તો કે કરતા તો આ બેની વચ્ચે ઓર આવે એની જેમ જ કા સુરેશ અંગ્રેજી બોલ્યો અને કા હરેશ અંગ્રેજી બોલ્યો બે ને જ્યારે ઓરથી વાક્યને જોડો ત્યારે શું વાક્ય બને સળંગ વાક્ય શું બને સુરેશ અથવા હરેશ અંગ્રેજી બોલ્યો તો આમ જોડવા તો કેમ જોડા બે વાક્યને આપણે ઓરનો ઉપયોગ કરીને જોડવા છે સુરેશ ઓર હરેશ સુરેશ ઓર હરેશ સ્પોક ઇંગ્લિશ સુરેશ અથવા હરેશ અંગ્રેજી બોલ્યો બે નહીં કરતા અલગ હોય તો અહીંયા વાર આવે બે કરતાની વચ્ચે કર્મ અલગ હોય તો બે કર્મની વચ્ચે વાર આવે ઘણી વખત મેં એનમાં તમને સમજાયું એમ બધું અલગ અલગ હોય આ વ્યક્તિ કઈક જુદું બોલ્યો હોય કરતા જુદો હોય ક્રિયાપદ જુદું હોય અને કર્મ પણ જુદું હોય એવા વાક્યો પણ હોય શકે પણ મૂળ ઓરનો અર્થ બે વસ્તુ બે ગામ બે વ્યક્તિ જે અલગ અલગ હોય એની વચ્ચે હંમેશા ઓર આવે સુરેશ અથવા હરેશ અમરેલી અથવા બગસરા પેન અથવા પેન્સિલ ગામ અથવા શહેર હું અથવા તમે પપ્પા અથવા મમ્મી વગેરે વગેરે આવા ઉદાહરણો આ વાક્ય સાદા ભૂતકાળમાં છે તો આના ઘણા બધા એક્ઝામ્પલ્સ આપણે હજી આપી શકીએ પણ તમને કોન્સેપ્ટ સમજાઈ દેવો જોઈએ ઓરનો ઉપયોગ ક્યાં થાય ખાલી જગ્યાના સ્વરૂપમાં પૂછાય તો તમને ખબર પડી જવી જોઈએ કે મારે ઓર વડે આ વાક્યને આ રીતે જોડવાનું છે ક્લિયર બાળકો આગળ ચાલો ચાલો આપણે આગળ ચાલીએ આજે આપણે પાંચ કન્જક્શન શીખવાના છે અને હવે આપણે જે કન્જક્શન ભણીએ છીએ એ છે સો ધેટ આમ ભેગું અને આમ બે વાક્યમાં અલગ અલગ જગ્યાએ કઈ રીતે આવે કેવા બે પ્રકારના વાક્યોને સો ધેટ વડે જોડી શકાય એ હું તમને સમજાવું હું એક વાક્ય લખું છું બોર્ડ ઉપર My teacher is very angry by nature. My teacher Leo, my father Leo, my grandfather Leo, my uncle Leo, Mara Shikshak Swabhav Thi Bahu Krodhi Chhe. Hamesha Gussa Hoy Chhe. My teacher is very angry by nature. Swabhav Thi Bahu Gussa Vala Chhe. Par Biju Vakya Lakhu Chhu. I can't talk to him freely.
I can't talk to him freely. હું એની સાથે મુક્તપણે વાત કરી શકતો નથી. ડરતા ડરતા વાત કરું છું. મતલબ હવે એમ કે આ બે વાત કીધું. પહેલું વાક્ય શું છે? My teacher is very angry by nature. આ પૂર્ણ વિરામ. પહેલું વાક્ય પૂરું થઈ ગયું. I can't talk to him freely. હું એની સાથે સરળતાથી મુક્તપણે વાત કરી શકતો નથી. અહીંયા મેં વેરી લીધું છે કે મારા શિક્ષક સ્વભાવથી ઘણા બધા ગુસ્સા વાળા છે. થોડા ઘણા નહીં, ઘણા બધા. હવે મારે આ સો અને આ ધેટ બે નો ઉપયોગ કરીને આ વાક્યને જોડવું છે. તો હું કેમ જોડી શકીશ એ તમને હું બતાવું. ઉપર હું બોર્ડ સાફ કરીને ત્યાં લખું છું, તમને સ્પષ્ટ દેખાય. હવે આ વાક્યને જોડવું હોય તો આમ જોડાઈ દો. My teacher is, પછી વેરી કાઢી નાખવાનું. જયારે વાક્યને સો ધેટ થી જોડો ત્યારે શું કાઢી નાખવાનું? વેરી. કારણ કે એનો અર્થ સો નો અર્થ ખૂબ થાય છે. તો વેરી સો બે ભેગા નો કરાય. My teacher is so angry by nature. My teacher is so angry by nature. મારા શિક્ષક સ્વભાવથી એટલા બધા ગુસ્સા વાળા છે કે જ્યારે કે મૂકીએ ને અહીંયા શું મૂકવાનું? અહીંયા શું મૂક્યું? વાક્યમાં જે વિશેષણ વાપર્યું છે એની આગળ શું મૂક્યું? માય ટીચર ઇઝ વેરી એંગ્રી હતું, એનું શું કરી નાખવાનું? સો એંગ્રી. એટલે બોલવાનું કે આમ બોલાવું જોઈએ. માય ટીચર ઇઝ સો એંગ્રી બાય નેચર ધેટ આઈ કાન્ટ talk to him freely. હવે વાક્ય સરળ થઈ ગયું. આ બે વાક્યોને મેં સો અને ધેટ મૂકીને જોડી દીધા. તો સો ક્યાં આવ્યું અને ધેટ ક્યાં આવ્યું બરોબર જોઈ લો. માય ટીચર ઇઝ સો એંગ્રી બાય નેચર ધેટ આઈ કાન્ટ ટોક ટુ હિમ ફ્રી. હવે એનું ભાષાંતર કરીએ. મારા શિક્ષક સ્વભાવથી એટલા બધા ગુસ્સા વાળા છે કે I can't talk to him freely. હું એની જોડે આઝાદીથી વાત કરી શકતો નથી. તો આ બે વાક્યો એટલે સો ધેટનો ઉપયોગ કરીને આપણે આ રીતે જોડી શકીએ. સો ક્યાં આવે અને ધેટ ક્યાં આવે એ જોઈ લેવાનું. બીજું દ્રષ્ટાંત જોઈ લઈએ. હજી એક તમને સો ધેટનું ઉદાહરણ આપું છું. આ વાક્ય હોય માય બ્રધર ઇઝ વેરી બ્રાઇટ, હી ઓલવેઝ સ્ટેન્ડ ફર્સ્ટ in the class. So abe avati, my brother is very bright. Maro bhai khub tejasvi chhe. He always stands first in the class. Ke vargakhand ma hamesha pehla number e j aave chhe. Pehlo number e prapt kare chhe. Have ke ka be vakyo ne 100 dhek thi jodo. To kem jodvanu? To ke my બ્રધર ઇઝ કાઢી શું નાખશું? વેરી. ઇન જગ્યાએ શું મૂકશું? સો. માય બ્રધર ઇઝ સો બ્રાઇટ, પછી તરત ધેટ મૂકી દેવાનું. માય બ્રધર વેરી ઇન જગ્યાએ શું લીધું? સો. માય બ્રધર ઇઝ સો બ્રાઇટ, એટલું બધો મારો ભાઈ તેજસ્વી છે કે ધેટ. હવે અહીંયા એચ કેવો છે? કેપિટલ. તો વાક્ય જ્યારે જોડી દો, સળંગ બનાવો, ત્યારે એચ કેવો થઈ જાય? સ્મોલ. હી
ऑलवेज कैंस फास्ट इन द क्लास. अब यह वर्तमान आप सो डेट नो उपयोग कर माय ब्रदर इज वेरी ब्राइट मारो भाई खूब तेजस्वी है यू ऑलवेज कैंस फर्स्ट इन द क्लास वर्तमान हमेशा प्रथम नंबर आए बुझो माय ब्रदर इज सो ब्राइट that he always stands first in the class. આવા પ્રકારના વાક્યો ગાળો. કોઈ કોક મારો ભાઈ કે મારો મિત્ર ખૂબ ઝડપથી દોડે છે. પહેલું વાક્ય. બીજું વાક્ય. એ સ્પર્ધામાં દોડની સ્પર્ધામાં હંમેશા પહેલો નંબર પ્રાપ્ત કરે છે. હું શું કહું? My friend runs so fast, so quickly that he always gets फर्स्ट रैंक इन द रेस. अंडरस्टैंड? आवा घना बधा उदाहरणों आपणे आपी शकीए पण पीरियड पछी बहु लांबो थई जाय. तमने मुद्दो समझाई गयो छे. सो धेट नो उपयोग करीने आवा बे वाक्योने केम जोड़ी शकाय ए समझावा माटे मैं तमने बे सादा सरल उदाहरणो आप्या समझाई गयो छे एम मानीने. अने छेल्लो छेल्लो कंजक्शन तमने हवे समझावुं छुं. નવમા ધોરણમાં છે અને એ કહ્યું તો કે સો ધેટ. સો ધેટ અને સો ધેટ બે અલગ અલગ છે, ધ્યાન રાખજો. આ મેં તમને સમજાવ્યું કે સો ધેટ બે અલગ અલગ જગ્યાએ મુકાય છે અને વાક્યને જોડીએ છીએ. અને સો ધેટ જ્યારે વાક્યમાં વાપરું ત્યારે આ સો ધેટ એ ભેગું મુકાય છે. જેથી કરીને હું તમને એમ કહું હેલ્પ મી, મને મદદ કરો. આઈ કેન બાય ધીસ હાઉસ, હું આ ઘર ખરીદી શકું. હવે આ કે ભેગા કરો હેલ્પ મી, મને મદદ કરો, સો ધેટ આઈ કેન બાય ધીસ હાઉસ. મને મદદ કરો, હેલ્પ મી, સો ધેટ જેથી કરીને આઈ કેન બાય ધીસ હાઉસ, જેથી કરીને હું આ ઘર ખરીદી શકું. આટલું સમજાવું? આવું વાક્ય સો ધેટ એટલે જેથી કરીને, સમજાય છે? આગળ હું તમને એમ કહું સખત મહેનત કરો, વર્ક હાર્ડ સખત મહેનત કરો, યુ કેન ગેટ ગુડ રિઝલ્ટ, તમે સારું પરિણામ પ્રાપ્ત કરી શકો. હવે કે આ બે વાક્યોને સો ધેટ નો ઉપયોગ કરીને જોડો તો પહેલા વાક્યનું પૂર્ણરૂપ હટાવી દેવાનું, ત્યાં શું મૂકી દેવાનું? વાક્ય વાંચો. વર્ક હાર્ડ, સખત મહેનત કરો, સો ધેટ યુ કેન ગેટ ગુડ રિઝલ્ટ, જેથી કરીને તમે સારું પરિણામ પ્રાપ્ત કરી શકો. હું તમને એમ કહું ઝડપથી ચાલો, વોક ફાસ્ટ. પછી બીજું વાક્ય લખું, યુ કેન ગેટ યોર બસ, જેથી કરીને તમે તમારી બસ પ્રાપ્ત, યુ કેન કેચ યોર બસ, તમે તમારી બસ પકડી શકો. તો હું એમ કહું કે વોક ફાસ્ટ સો ધેટ યુ કેન કેચ યોર બસ ઇન ટાઈમ, ઝડપથી ચાલો જેથી કરીને તમે તમારી બસ સમયસર મેળવી શકો. તમને આવું હું કહું ઝડપથી ચાલો જેથી કરીને તમે શાળાએ સમયસર પહોંચી શકો. તો વોક ફાસ્ટ સો ધેટ યુ કેન રીચ સ્કૂલ ઇન ટાઈમ, સમજાય છે? હળવો ખોરાક લ્યો, ટેક લાઇટ ફૂડ, જેથી કરીને તમે એને આસાનીથી પચાવી શકો. તો ટેક લાઇટ ફૂડ સો ધેટ યુ કેન ડાયજેસ્ટ ઇટ ઇઝીલી. આવા પ્રકારના વાક્યોને આપણે સો ધેટનો ઉપયોગ કરીને જોડી શકીએ. સો ધેટનો અર્થ પણ કીધું જેથી કરીને, આમ કરો જેથી કરીને તમે આમ કરી શકો, એને આમ કરવા દો
જેથી કરીને એ આમ કરી શકે. સમજાય છે? હું એમ કહું કે રમેશને ચિત્રમાં રસ છે, એને રમત ગમતમાં રસ છે, તો રમેશને રમત ગમતમાં આગળ વધવા દો. લેટ રમેશ સિલેક્ટ ઓર ચૂઝ ધ સ્પોર્ટ્સ એઝ કેરિયર. કારકિર્દી તરીકે રમેશને તમે રમત ગમત પસંદ કરવા દો, સો ધેટ હી કેન મેક હિઝ કરિયર ઓફ ચોઈસ, જેથી કરીને પોતાની પસંદગીની કારકિર્દી એ બનાવી શકે. આવા ઘણા બધા ઉદાહરણો આપણે સો ધેટને આપણે આપી શકીએ. અહીંયા છેલ્લા મુદ્દા સાથે મારી વાતને હું પૂર્ણ કરું છું. આજે આપણે પાંચ કન્જક્શનની ચર્ચા કરી, એન્ડ બટ ઓર સો ધેટ અને સો ધેટ. આ પાંચે કન્જક્શન નવમા ધોરણના પાઠ્યપુસ્તકમાં છે, એની એક્સરસાઇઝ પણ છે. વિકાસ ગામમાં પણ આ બધાની એક્સરસાઇઝ છે. એ એક્સરસાઇઝ શાંતિથી ઘર કરજો, મને સેન્ડ કરજો, પ્રોબ્લેમ હોય ત્યાં પૂછજો અને આવજો. આવતીકાલે નવા મુદ્દા સાથે નવા કાસમાં ફરીથી મળીશું. ત્યાં સુધી નવીન ભાઈના રામ રામ. શાંતિથી વિડીયો જોજો. આવજો બધા.